तो આપણે આગળના વિડિયોની અંદર જે સમજાતા આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે ચુંબકીય ક્ષેત્ર કોઈ ગુચડા સાથે જોડાયેલું હોય અને એમાં આપણે ફેરફાર કરીએ તો એ ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે એટલે કે જે ગુચડું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જો એની સાથે જે ચુંબકીય ક્ષેત્ર સંકળાય અને એમાં ફેરફાર થશે તો એ જ ગુચડાની અંદર નવો પ્રવાહ આપણને મળશે નવું આપણને ઈએમએફ મળશે આ જે ઘટના થાય છે એને આપણે કીધું હતું આત્મ પ્રેરકત્વ એટલે કે એક જ ગુચડું એ જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી એ જ ગુચડાની અંદર નવો પ્રવાહ આપણને મળે આ ઘટનાને આપણે આત્મ પ્રેરકત્વ કીધું હતું પરંતુ જો કોઈ એક ગુચડું છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એના કારણે બીજું ગુચડું એની બાજુમાં આપણે ગોઠવેલું હોય અને એની સાથે જોડાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે તો એ બીજા ગુચડામાં નવો પ્રવાહ આપણને મળશે તો એ ઘટનાને આપણે કીધું હતું અન્યોન્ય પ્રેરકત્વ હવે આપણે જે ફેરેડેના નિયમની અંદર સમજ્યા હતા કે ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર કરીએ જેને આપણે ચુંબકીય ફ્લક્સ કહીએ છીએ તો ડોટ ગુણાકાર કાઢીએ એટલે કોસ થીટા આવશે જ્યાં થીટા એટલે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો થશે ફેરેડેનો જે નિયમ છે એની અંદર એવું સમજાવે છે કે ઈએમએફ પ્રેરિત થશે ક્યારે તો કે ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ સમય સાથે ફ્લક્સમાં ફેરફાર થશે તો આપણને ઈએમએફ મળશે હવે ફ્લક્સ જે છે ચુંબકીય ફ્લક્સ જે આ ત્રણ બાબત ઉપર આધાર રાખશે એક તો ચુંબકીય ક્ષેત્ર ઉપર ક્ષેત્રફળ ઉપર અને એ બે વચ્ચેના ખૂણા ઉપર તો આ ત્રણ બાબતમાંથી કોઈ પણ એક બદલાશે એટલે ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાશે તો ઈએમએફ આપણને મળશે તે આપણે આગળ સમજાતા બરાબર તો હવે આપણે એવો કિસ્સો જોઈશું કે જેની અંદર ફક્ત ખૂણો બદલાશે ખૂણો બદલાવાથી ફ્લક્સ બદલાશે અને આપણને ઈએમએફ મળશે તો એવું જ એક યંત્ર છે એસી જનરેટર બરાબર તો એસી જનરેટરની અંદર આ રીતે આપણને વીજળી મળશે તો આપણે જોઈએ એસી જનરેટરની રચના કઈ રીતે હોય અને કઈ રીતે એમાં ઈએમએફ પ્રેરિત થાય છે જનરેટરથી આપણે સૌ બધા પરિચિત છીએ બરાબર તો અહીંયા જે રીતની રચના આપણને કીધી છે એ આપણે પહેલા સમજીએ તો બે ચુંબક વિચારીએ આપણે એક ચુંબકનો એન ધ્રુવ અને એક બાજુ એસ ધ્રુવ આ રીતે આપણે રાખીએ એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ રીતે પ્રવર્તશે એન થી એસ તરફ આ રીતે હશે બરાબર વચ્ચેના વિસ્તારમાં સમાન પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થશે હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક લંબચોરસ ગુચડું ગોઠવી દઈએ આ રીતે એક આપણે ગુચડું લઈએ બરાબર જે આપણને બુકની અંદર આકૃતિ દર્શાવી છે ત્રિપરિમાણમાં એ રીતની થશે પરંતુ આપણે અહીંયા દ્વિપરિમાણમાં આવી રીતે આકૃતિ દોરી શકીએ હવે આપણે આ ગુચડાને આ ચુંબકીય ક્ષેત્રની અંદર ભ્રમણ કરાવશું એની અક્ષને અનુલક્ષીને આ રીતે આ અક્ષને અનુલક્ષીને આ રીતે ગુચડું ભ્રમણ કરશે જેથી કરીને ગુચડાનો જે ક્ષેત્રફળનો સદિશ છે એ જો આપણે વિચારીએ તો કોઈ પણ ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે હોય
तो के ई जे गुचड़ू छे बराबर एना मध्य में आ रीते आपणे लंब रूपे एक क्षेत्रफल नो सदिश विचारी सकीए अने चुंबकीय क्षेत्र छे ई आ रीते जो आपणे विचारेलू छे। जो गुचड़ू भ्रमण करशे तो क्षेत्रफल नो सदिश पण भ्रमण करे छे एवुं कही सकीए आपणे बराबर। आ रीते गुचड़ू भ्रमण करे तो क्षेत्रफल नो सदिश तो हमेशा गुचड़ाने आ जे समतल छे गुचड़ानुं एने लंब ज हशे। गुचड़ू भ्रमण करशे एटले क्षेत्रफल नो सदिश पण भ्रमण करशे आ रीते એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે ક્ષેત્રફળનો જે ખૂણો છે એ બદલાશે અને ખૂણો બદલાશે એટલે આપણે ચુંબકીય ફ્લક્સ જે કહીએ ફાઈ બરાબર બી એ કોસ થીટા તો ખૂણો બદલાશે એટલે આ ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થશે તો ઈએમએ પ્રેરિત થશે। તો આ રીતની ગોઠવણી હશે તો એ કઈ રીતે સમય સાથે કેવી રીતે ફ્લક્સ બદલાશે કેટલું બદલાશે અને કેટલું ઈએમએફ મળશે એ આપણે વિગતવાર જોઈએ તો ખૂણો જે છે એ અને બી વચ્ચેનો થીટા બરાબર હવે ધારો કે ગુચડું ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે બરાબર એનો કોણીય વેગ ઓમેગા જેટલો છે ધારો કે ગુચડાનો અથવા તો આપણે એને આવૃત્તિ પણ કહી શકીએ કોણીય આવૃત્તિ એવી રીતે તો આપણે આવું લખી શકીએ થીટાના છેદમાં ટી એટલે કે થીટા એટલે કોણીય સ્થાનાંતર આપણે ચાક ગતિની અંદર સમજાતા બરાબર વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય એ રીતે આપણે કહી શકીએ તો થીટા બરાબર શું લખી શકાય અહીંયા ઓમેગા ઇન્ટુ ટી આવું આપણે કહી શકીએ તો થીટાની જગ્યાએ આપણે કિંમત લખીએ અને ધારો કે ગુચડાની અંદર એન આટા હોય તો આપણે અહીંયા આટાની સંખ્યા પણ ગુણી શકીએ તો આપણે આ જ સમીકરણ આવી રીતે લખી શકીએ ફાઈ બરાબર એન બી એ કોસ ઓમેગા ટી હવે આપણે કહી શકીએ કે ગુચડું ભ્રમણ કરશે તો સમય સાથે ફ્લક્સમાં ફેરફાર થશે બરાબર આપણે ખૂણાને આપણે સમયની અંદર પરિવર્તિત કરી દીધું કોણીય ઝડપ એની અને સમયની અંદર આપણે ખૂણાને આ રીતે પરિવર્તિત કરી દીધું એટલે કે હવે સમય સાથે આપણે ફ્લક્સ કેટલું બદલાય છે એ આપણે કહી શકીએ જે રીતે એની ઝડપ હોય ગુચડું જે રીતે ફરતું હોય બે ચુંબકની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર એ જે ગુચડું ફરતું હોય એ સમય સાથે કઈ રીતે ખૂણો કાપશે એટલે કે અહીંયાથી આપણને ફ્લક્સ મળતું જશે તો ફેરેડેના નિયમ અનુસાર જે ઈએમએ પ્રેરિત થશે એની કિંમત માઇનસ ડી ફાઈ વાય ટીટી અહીંયા આપણે આટાની સંખ્યા ગુણતા નથી કારણ કે આપણે અહીંયા લઈ લીધું છે ફ્લક્સની અંદર બરાબર બે માંથી કોઈ એક જગ્યાએ આટાની સંખ્યા ગુણવાની થાય તો વારંવાર ગુણવાની નહીં તો એપ્સિલોન બરાબર માઇનસ અહીંયા આપણે આ કિંમત લઈએ એન બી એ કોસ ઓમેગા હવે આમાંથી કઈ કિંમતો બદલાતી નથી તો કે એન ગુચડાની અંદર જે આટાની સંખ્યા છે એ બદલાશે નહીં બરાબર એ તો એટલી જ હશે ગુચડું ભ્રમણ કરશે તો આટાની સંખ્યા નથી બદલાવાની બરાબર બીજું ચુંબકીય ક્ષેત્ર તો બે જે ધ્રુવ આપણે લીધા છે એની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ બદલાવાનું નથી ગુચડું ભ્રમણ કરશે તો ક્ષેત્રફળ તો કે ગુચડું ભ્રમણ કરશે તો ક્ષેત્રફળ તો જે છે એ તો એ જ રહેવાનું છે બરાબર એની કિંમતમાં ફેરફાર થવાનો નથી તો બદલાશે શું અહીંયા સમય એટલે કે આમ કહીએ તો ખૂણો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા જોઈએ તો ઓમેગા ટી આપણે લખીએ તો સમય બદલાશે સમયની સાપેક્ષે જ વિકલન છે એટલે કે અહીંયા ખાલી કોસ ઓમેગા ટીનું વિકલન થશે બાકી બધી કિંમત અચળ છે તો સ્લોન બરાબર માઇનસ એન બી એ બરાબર આનું વિકલન થશે નહીં કોસ ઓમેગા ટીનું વિકલન શું થશે બરાબર માઇનસ સાઇન ઓમેગા ટી એટલે કે કોસ ઓમેગા ટીની જગ્યાએ આવશે માઇનસ તો આગળ તો માઇનસ છે જ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે સાઇન ઓમેગા ટી અને હજી ટી સાથે શું છે ઓમેગા તો વિકલનની અંદર જે સહગુણક હશે એ ક્યાં આવશે આગળ આવશે બરાબર એટલે હજી અહીંયા આગળ ઓમેગા આવશે
એટલે કે cos ઓમેગા t નું વિકલન શું થશે માઈનસ sin ઓમેગા t ઇન્ટુ ઓમેગા અને ઓમેગા શા માટે લખવાનું થશે કારણ કે સમયની સાપેક્ષે વિકલન છે તો સમય સાથે ઓમેગા છે તો વિકલનની અંદર ઓમેગા આગળ આવશે જો સંકલન કરતા હો તો ઓમેગા છેદમાં જાય બરાબર જે બધાને ખ્યાલ હશે તો એપ્સિલોન બરાબર આપણને ઓમેગા n ba sin ઓમેગા t આવું મળ્યું તો emf આપણને આ રીતે મળશે આ સમીકરણ અનુસાર હવે હું એમ કહું કે મેક્સિમમ ઈએમએફ ક્યારે મળશે વધારેમાં વધારે ઈએમએફ ક્યારે મળશે તો અહીંયા સાઇન વિધેય આવે છે સમય બદલાતો જશે એમાં ખૂણાની કિંમત બદલાશે ખૂણો બદલાશે એટલે સાઇન ઓમેગા ટી કિંમત બદલતી જશે અલગ અલગ આવશે જેમ ખૂણો મળતો જશે એ રીતે બરાબર તો અહીંયા જે કિંમત આવશે એમાંથી વધુમાં વધુ કિંમત કેટલી આવશે સાઇન ઓમેગા ટીની વધુમાં વધુ કિંમત કેટલી આવશે તો કે એક અથવા તો જો આપણે રિવર્સ વિચારીએ તો માઇનસ એક આ બે કિંમત આવશે બાકી એની કિંમત વચ્ચે જ આવશે માઇનસ એકથી એકની વચ્ચે બરાબર એટલે કે સાઇન ઓમેગા ટી જે છે એની કિંમત માઇનસ એકથી એકની વચ્ચે જ આવશે હવે તમે વિચારો માઇનસ એકથી એકની વચ્ચેની કિંમત એટલે બધી ઝીરો પોઈન્ટ વાળી કિંમત થઈ બરાબર ઝીરો પોઈન્ટ વાળી કિંમત ગુણાય તો એ કિંમત ઓછી જ મળે તો વધુમાં વધુ કિંમત ક્યારે આવશે અહીંયા એક આવશે તો અથવા તો માઇનસ એક આવશે તો તમે એવું વિચારો કે એક કિંમત આવી તો વધ્યું કેટલું ઓમેગા એન બી એ આટલું વધ્યું તો એ મેક્સિમમ કિંમત થઈ વધારે વધારે એટલી જ કિંમત આવશે એનાથી વધારે તો કિંમત આવશે નહીં બરાબર તો આ જે કિંમત છે એ સૌથી વધારે કિંમત થઈ ઈએમએફ ની જેને આપણે એપ્સિલોન ઝીરો વડે દર્શાવી દઈએ તો એપ્સિલોન ઝીરો બરાબર ઓમેગા એન બી એ આવું કહીએ તો ઈએમએફ મેક્સિમમ થયું તો આપણે આ સમીકરણ શું લખી શકીએ એપ્સિલોન બરાબર એપ્સિલોન ઝીરો સાઇન ઓમેગા ટી આ રીતે થયું તો આ સમીકરણ અનુસાર આપણે ઈએમએફ ગણી શકીએ ઘણી વખત આ સમીકરણને આપણે આવી રીતે દર્શાવીએ એપ્સિલોન એટલે વોલ્ટેજ જ છે બરાબર તો વી બરાબર વી ઝીરો સાઇન ઓમેગા ટી આવી રીતે પણ આપણે લખી શકીએ વોલ્ટેજ ને આપણે વી વડે દર્શાવીએ છીએ તો અહીંયા આપણને જે વોલ્ટેજ મળ્યો એ આ રીતે મળશે સાઇન ઓમેગા ટી ના સ્વરૂપમાં હવે આનો અર્થ એવો થાય સમય સાથે વોલ્ટેજ બદલાય છે આપણે અત્યાર સુધી જે જોયું એ ડીસી ડાયરેક્ટ કરંટ વિશે આપણે ભણતા હતા બરાબર બેટરી દર્શાવતા પ્રવાહ વહેતો હતો એ પ્રવાહ કોન્સ્ટન્ટ હતો સમય સાથે બદલાતો નહોતો ધારો કે એમ કહીએ કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તો 5 એમ્પિયર જ દરેક સમયે રહેતો હવે અહીંયા શું થયું સાઇન ઓમેગા ટી આવે છે સમય બદલાશે એટલે વોલ્ટેજ બદલાશે વોલ્ટેજ બદલાશે એટલે પ્રવાહ પણ બદલાશે ધારો કે એમ કહો ગુચરાનો અવરોધ આર જેટલો છે તો પ્રવાહ કેટલો થાય તો ગુચરામાંથી વહેતો પ્રવાહ વોલ્ટેજ છેદમાં અવરોધ આ રીતે થશે તો વોલ્ટેજની કિંમત તો આપણને વી ઝીરો સાઇન ઓમેગા ટી મળી આ રીતે થશે હવે અહીંયા આ ભાગને છોડીએ આપણે તો સાઇન ઓમેગા ટી વધશે તો વળી પાછું એમ કહું કે પ્રવાહ આપણને વધુ વધુ ક્યારે મળશે મેક્સિમમ ક્યારે મળશે તો કે આની કિંમત કેટલી આવશે એક આવે તો આપણે એવું વિચારી લઈએ કે એની કિંમત એક આવે તો મેક્સિમમ પ્રવાહ કેટલો થયો એને આપણે આઈ ઝીરો કહી દઈએ તો આઈ ઝીરો બરાબર કેટલું થશે વી ઝીરોના છેદમાં આર તો પ્રવાહનું સમીકરણ શું થયું આઈ બરાબર આઈ ઝીરો સાઇન ઓમેગા ટી તો જુઓ પ્રવાહની અંદર પણ સાઇન વિધેય આવે છે એનો મતલબ એવો થાય સમય સાથે પ્રવાહ પણ બદલાશે બરાબર એટલા માટે જ આપણે અહીંયા જો જનરેટરની અંદર નામ આપ્યું છે એસી જનરેટર અલ્ટરનેટિંગ કરંટ એવો અર્થ થાય બદલાતો પ્રવાહ બરાબર એટલે કે અત્યાર સુધી આપણે જે સમજતા હતા જે આપણે બેટરી પરિપથની અંદર દોરતા આપણે આવો સિમ્બોલ લેતા પ્લસ અને માઇનસ તો આ જે સિમ્બોલ છે એ ડીસી બેટરી માટે છે એટલે કે આમાંથી જે પ્રવાહ આપણે બતાવીએ છીએ ધારો કે એમ કહીએ કે આ જેટલો પ્રવાહ વહે છે
તો કોઈ પણ સમયે પ્રવાહ કેટલો હશે? આઈ જેટલો જ હશે, એ બદલાશે નહીં, અને એની દિશા પણ નહીં બદલાય, એક જ દિશામાં પ્રવાહ વહેશે, પ્લસ થી માઇનસ તરફ. જ્યારે અહીંયા સાઈન ઓમેગા ટી જે છે એની કિંમત માઇનસ એક થી એકની વચ્ચે આવે છે, તો આપણે કહી શકીએ વચ્ચે ઝીરો જે આવશે, બરાબર, ઝીરોની એક બાજુ પ્લસ કિંમતો છે અને બીજી બાજુ માઇનસ કિંમતો છે. તો ઝીરોથી એક સુધી જશું તો બધી પ્લસ કિંમત આવશે, અને ઝીરોથી માઇનસ એક તરફ જશું તો બધી માઇનસ કિંમત આવશે. તો અહીંયા દિશા પણ બદલાશે પ્રવાહની, એટલે કે થોડા સમય પ્રમાણે આપણે એવું વિચારીએ, અહીંયા એસી બેટરી તમારે દર્શાવવી હોય પરિપથમાં તો એનો સિમ્બોલ આ રીતે છે, આ રીતે રાઉન્ડ આવી રીતે બતાવે, આવો સિમ્બોલ આવે એનો મતલબ એવો થાય એસી બેટરી છે, બરાબર. અહીંયા પ્રવાહ કઈ રીતે કે એક વખત આ છેડો પ્લસ હશે, આ માઇનસ હશે, તો થોડા સમય બાદ આ છેડો માઇનસ થઈ ગયો હશે અને આ પ્લસ થઈ ગયો હશે, દિશા બદલશે પ્રવાહ અને કિંમત એ બદલશે, બરાબર. એ આપણે હવે આના આ વિધેય અનુસાર આપણે સમજીએ. તો સાઈન વિધેયનો આલેખ એની કિંમતો કઈ રીતે છે એ તમે સમજો, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ કિંમતો કઈ રીતે બદલતી હશે. તો એ સમજીએ ભાઈ. હવે તો પ્રવાહનું સમીકરણ સમજાઈ ગયું દરેકને, વોલ્ટેજની જે છે એ રીતે જ છે. ઓમેગા ટી એટલે ખૂણો છે, બરાબર, થીટા એની જગ્યાએ જ આપણે લીધું છે. હવે આપણે એવું વિચારીએ કે ક્ષેત્રફળનો જે સદિશ છે અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એક જ દિશામાં હોય તો ગૂંચળું કઈ રીતે ગોઠવાયેલું હશે, બરાબર. અહીંયા જુઓ તમે, ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે, એન થી એસ તરફ આ દિશામાં છે. હવે ક્ષેત્રફળનો સદિશ જે છે એ પણ એ જ દિશામાં રહેવો જોઈએ, તો ગૂંચળું કઈ રીતે ગોઠવાયેલું હશે, આ રીતે હશે, તો જ ક્ષેત્રફળનો સદિશ આવી રીતે રહે, બરાબર, આ દિશામાં આ રીતે, અને ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં તો જ થશે. તો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે ગોઠવાયેલું હોવું જોઈએ, લંબ લંબ ગોઠવાશે ત્યારે જ થીટા કેટલો કહેવાય, ઝીરો કહેવાય, બરાબર. એટલે કે આપણે આવું કહી શકીએ આના બરાબર ઝીરો ક્યારે, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, એટલે કે આપણા મગજની અંદર લંબ શબ્દ આવે એટલે એવું જ સમજીએ થીટા બરાબર 90, પણ અહીંયા ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, બરાબર. અને લંબ કોણ છે, ગૂંચળું, ક્ષેત્રફળ નથી લંબ, બરાબર. એટલે કે ગોઠવણી આવી રીતની કંઈક હશે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે પણ ગૂંચળું આવી રીતે હશે, એટલે ક્ષેત્રફળનો સદિશ આ રીતે થાય, બંને એક દિશામાં તો રહેશે. તો આ સ્થિતિની અંદર શું થાય, ઓમેગા ટી બરાબર કેટલું લેવાનું થાય, ઝીરો. તો એ ઝીરો લઈશું તો વોલ્ટેજ ઝીરો થઈ જશે, કેમ કે સાઈન ઝીરોની કિંમત કેટલી, ઝીરો. તો વોલ્ટેજ કેટલો થશે, ઝીરો થશે. ફ્લક્સ વિચારો કેટલું થશે, ફ્લક્સ ઓમેગા ટી બરાબર ઝીરો, બરાબર, ત્યારે મેક્સિમમ થશે ફ્લક્સ, એટલે કે ફાઈ બરાબર આ કિંમત જે છે એ મેક્સિમમ થઈ ને, એટલે કે ફાઈ ઝીરો, ત્યારે એ કિંમત મેક્સિમમ મળશે, એટલે કે વોલ્ટેજ ઝીરો હશે ત્યારે ફ્લક્સ મહત્તમ હશે, એવું થશે. હવે આપણે ખૂણો અલગ અલગ વિચારતા જઈએ, બરાબર. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 કરવો હોય આપણે, તો ગૂંચળું કઈ રીતે ગોઠવાયેલું હશે, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર, એટલે કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે તો ગૂંચળું આવી રીતે ગોઠવાયેલું હશે, ક્ષેત્રફળનો સદિશ આ રીતે આમ લંબ થશે, આ રીતે થશે, એ રીતે ગૂંચળું ગોઠવાયેલું હશે, એટલે કે અત્યારે જે આપણે સ્થિતિ બતાવી છે એ રીતે અહીંયા ક્ષેત્રફળનો સદિશ કેવી રીતે થાય, આ રીતે લંબ થશે. તો આ સ્થિતિની અંદર ઓમેગા ટી કહીએ અથવા તો થીટા કહીએ જે કેટલું થશે, 90 ડિગ્રી કહી શકીએ આપણે. જો એ રીતે થશે તો વોલ્ટેજની કિંમત કેટલી આવશે, V બરાબર, તો કે ઓમેગા ટીની જગ્યાએ 90 વિચારીએ તો સાઈન 90ની કિંમત કેટલી થશે, 1, એટલે કે V બરાબર V0, આવું થશે.
फ्लक्स केटलू थशे? तो के ओमेगा टी नी जगह 90 लईशुं, कॉस 90 जेनी किंमत 0 थई जशे, एटले के फ्लक्स 0 थशे। हजी आपणे आगळ किंमत विचारता जईए, थीटा 0 पहेला विचारो पछी 90, हवे विचारी 180, बराबर 180 એટલે કેટલું થશે? ઓમેગા ટી, બરાબર। તો વોલ્ટેજ કેટલો થશે? 180 લઈશું તો વોલ્ટેજ 0 થઈ જશે, સાઈન 180, બરાબર। તો વોલ્ટેજ 0 થઈ જશે તો ફ્લક્સ કેટલું થશે? અહીંયા જુઓ કોસ 180 એટલે -1 આવશે, -1 આવશે એટલે ફ્લક્સ જે છે એ 50 તો આવશે પણ માઇનસ આવશે, આવું થશે। હજી આગળ આપણે ખૂણો વિચારતા જઈએ, બરાબર। આ રીતે ઓમેગા ટી થીટા બરાબર, હવે 180 પછી હજી 90 એડ કરીએ એટલે કેટલું થશે? 270, એટલે કે આપણે 90 ડિગ્રી જેટલું ભ્રમણ આપતા જઈએ। 0 થી આપણે સ્ટાર્ટ કર્યું, 0 થી 90, 90 થી 180, 180 થી 270 જેટલું ભ્રમણ કરાવ્યું। તો વિચારો હવે વોલ્ટેજ કેટલો આવશે? તો કે સાઈન 270 એટલે -1 કિંમત કેવાશે એની, બરાબર। એટલે વોલ્ટેજ બરાબર V0 તો આવશે પણ માઇનસ આવશે। ફ્લક્સ કેટલું થશે? કોસ 270 એટલે 0 થશે, એટલે 0 થઈ જશે। હજી આગળ વિચારીએ, ઓમેગા ટી બરાબર થીટા બરાબર 360, તો વોલ્ટેજ 0 થઈ જશે, સાઈન 360 એટલે 0 થઈ જશે। તો ફ્લક્સ કેટલું થશે? તો કોસ 360 એટલે 1 થશે, કેમ કે કોસ 0 ની કિંમત જેટલી હોય એટલી 360 ની કિંમત હોય, બરાબર। તો કેટલું વધશે? આ રીતે થશે। હજી 90 વધારી અને લખીએ તો શું થાય? તો હવે આપણે કિંમતો જે છે એ ફરીથી અહીંયાથી સ્ટાર્ટ થશે, એટલે કે આપણને જો અહીંયા આ કિંમત મળી છે, અહીંયા આપણને આ કિંમત મળી છે, આ જગ્યાએ આટલી મળી છે, આટલી મળી છે અને અહીંયા આટલી મળી છે। તો આ પાંચે પાંચ કિંમત ઉપર જુઓ તમે, વોલ્ટેજ 0, ફ્લક્સ મહત્તમ, પછી વોલ્ટેજ મહત્તમ, ફ્લક્સ 0, પછી વોલ્ટેજ 0, ફ્લક્સ મહત્તમ પણ માઇનસમાં, બરાબર। એટલે હજી સેમ કિંમત ન કહેવાય, હું એમ કહું આ કિંમત અને આ કિંમત સરખી નહીં, વોલ્ટેજ 0 છે, ફ્લક્સ મહત્તમ છે પણ આ મહત્તમ કિંમત કેવી છે? માઇનસમાં છે, બરાબર। અહીંયા જુઓ વોલ્ટેજ મહત્તમ છે, માઇનસ છે, ફ્લક્સ 0 છે, તો આ કિંમત અને આ કિંમત સરખી કહેવાય નહીં કહેવાય, બરાબર। વળી પાછા જુઓ આના પછી, તો વોલ્ટેજ 0 અને ફ્લક્સ મહત્તમ, હવે હું એમ કહું આ કિંમત અને આ કિંમત સરખી થઈ, હા હવે થઈ ગઈ, એટલે એનો મતલબ એવો થયો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા સુધી એક ભ્રમણ પૂરું થયું કહેવાય, ઉચ્ચારણનું આપણે એક ભ્રમણ વિચાર્યું, 0 ડિગ્રી હતું, પછી કેટલું 90, પછી 180, પછી 270 અને 360, એટલે એક ભ્રમણ આખું આપણે પૂરું કરાવ્યું પછી કિંમત રિપીટ થઈ। તો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે વોલ્ટેજ જ્યારે 0 હોય છે ત્યારે ફ્લક્સ મહત્તમ હોય છે, અને વોલ્ટેજ મહત્તમ હોય છે ત્યારે ફ્લક્સ 0 હોય છે, એટલે બંને કિંમત છે એ એક મહત્તમ તો એક 0, એક 0 તો બીજી મહત્તમ, એ રીતે કિંમત મળતી જાય છે આપણને, બરાબર। તો આનો અર્થ એવો થાય છે, પ્રવાહ તમે વિચારો તો પ્રવાહની અંદર અને વોલ્ટેજની અંદર બે સરખું જ હતું, વોલ્ટેજ પ્રવાહનું જે સમીકરણ આવ્યું કઈ રીતે, વાય બરાબર આઈ 0 આ જ હતું, બરાબર। તો અહીંયા સાઈન વિધેય છે, અહીંયા સાઈન વિધેય, વોલ્ટેજમાં જે રીતે થાય પ્રવાહમાં થાય, તો વોલ્ટેજ 0 આવ્યો તો પ્રવાહ 0 આવશે, વોલ્ટેજ મહત્તમ આવે પ્રવાહ મહત્તમ આવશે, વોલ્ટેજ 0 આવ્યો એટલે વળી પાછો પ્રવાહ 0 થશે, વોલ્ટેજ અહીંયા માઇનસમાં મહત્તમ આવ્યો એટલે આપણે આ રીતે લખી શકીએ -I0 અહીંયા 0, તો વળી પાછું આગળ શું આવશે આના પછી?
डायरेक्ट क्यों शू थासे आई बराबर आई जीरो आवशे आना पछी शू आवशे आई जीरो आवशे पछी शू आवशे जीरो आवशे पछी शू आवशे माइनस आई जीरो आवशे आ रीते आवतुं जशे ने सतत एवं मळतुं जशे अलग अलग खूणा विचारता जाओ हजी आगळ आपणे खूणो विचारी शकीए 360 पछी हजी 90 उमेरीए हजी 90 उमेरीए आ रीते आपणे मळती जशे किंमतो तो आ ज आवशे बधी तो आनो अर्थ एवो थाय छे के प्रवाह जे छे ई जीरो छे पछी महत्तम थाय छे पछी वरी जीरो थाय छे वरी पाछो महत्तम थाय छे पण कई रीते विरुद्ध दिशामां जे दिशामां प्रवाह वहेतो हतो एनी विरुद्ध दिशामां महत्तम थाय छे बराबर तो आपणे आ रीते परिपथ विचारीए के अहींया एक अवरोध लई लो बराबर आ रीतनो परिपथ आपणे विचारीए तो कई रीते प्रवाह वहेतो हशे ई आपणे समजीए हवे आ प्लस छेड़ो छे आ माइनस छे अत्यारे आपणे एवुं विचारीए तो प्रवाह कई रीते वहेशे प्लस थी माइनस तरफ आ रीते वहेशे बराबर हवे प्रवाह आ रीते वहेतो हशे अहींया तो आपणे कई कई किंमतो जोई खूणानी जीरो नेव एक सौ एसी एनी वच्चेनी आपणे विचारी शकीए ने खूणो जीरो थी आपणे शुं विचारी शकीए त्रीस डिग्री साइठ पिस्तालीस साइठ नेव એટલે કે અહીંયા આપણે જે ખૂણા લીધા છે એ જીરો થી નેવ ડાયરેક્ટ લઈ લીધો છે બરાબર એની વચ્ચેના ખૂણા તમે વિચારો કઈ રીતે કિંમતો આવશે સાઇન જીરો એટલે કે જીરો સાઇન ત્રીસ વન બાય ટુ બરાબર હવે વિચારતા જઈજો કિંમત વન બાય ટુ આવી એટલે કે જીરો પોઈન્ટ પાંચ પછી સાઇન પિસ્તાલીસ વન અપન રૂટ ટુ એટલે કે એનાથી વધારે કિંમત આવશે ને વન અપન રૂટ ટુ વન બાય ટુ કરતા તો મોટી કિંમત કહેવાય પછી સાઇન સાઈઠ રૂટ થ્રી બાય ટુ એટલે હજી એનાથી કિંમત વધારે આવી એટલે તમે વિચારતા જાઓ ખૂણો વધતો જાય છે તો કિંમત વધતી જાય છે સાઇન નેવું એટલે મેક્સિમમ કિંમત આવી ગઈ એક બરાબર તો આનો અર્થ શું થયો પ્રવાહ જે છે એ જીરો હતો વધતો જશે વધતો જશે વધતો જશે મહત્તમ થશે પછી ઘટતો જશે અને જીરો થશે પછી દિશા બદલાવશે વરી પાછો વધતો જશે અને મહત્તમ થશે વરી પાછો ઘટતો જશે અને જીરો થશે વરી એ જ કિંમત રિપીટ થશે એટલે કે તમે સાઇનનો આલેખ દોરો બરાબર મેચવાળા સાઇનનો અને કોસનો આલેખ તમે જુઓ તો કઈ રીતે મળે એની કિંમતનો આલેખ આ રીતે મળે અથવા તો કોસનો આલેખ જુઓ તો કઈ રીતે મળે આવી રીતે મળે તો આનો અર્થ શું થાય છે કિંમત જે છે એ જીરોથી વધતી જાય છે અને મેક્સિમમ થાય છે પછી ઘટતી જાય છે જીરો થાય છે પછી વિરુદ્ધ દિશામાં વધતી જાય છે મહત્તમ થાય છે વરી પાછી ઘટતી ઘટતી જીરો થાય છે વરી પાછી આ જ રીતે રિપીટ થશે આગળ આવી રીતે એટલે સાઇન કે કોસનો આલેખ આપણે જોઈએ એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે કિંમતો છે પ્રવાહ વોલ્ટેજની કે ફ્લક્સની આ બધી કિંમતો ખરેખર કઈ રીતે વધશે જીરોથી ધીરે ધીરે વધતી જશે પછી મેક્સિમમ થશે જે આપણે આમાં જોઈ શકીએ છીએ જીરો પછી વધતી વધતી મેક્સિમમ થઈ મેક્સિમમ પ્રવાહ થયો પછી ઘટતો ઘટતો વરી જીરો થયો વરી પાછી દિશા બદલાવી જુઓ માઇનસ આવશે એટલે બીજી દિશામાં પ્રવાહ વધતો ગયો અને મેક્સિમમ થયો પછી ઘટતો ઘટતો જીરો થશે એટલે કે અહીંયા પ્રવાહ વોલ્ટેજ કે ફ્લક્સ બધામાં આ જ રીતે કિંમત મળે છે એટલે કે એનો અર્થ એવો થાય છે કે પ્રવાહ જે છે એ આ દિશામાં વહે છે તો પહેલાં ધીમે ધીમે વધતો હશે પ્રવાહ કે એક એમ્પિયર થશે બે એમ્પિયર થશે ત્રણ એમ્પિયર થશે આ રીતે વધતો જશે તે રીતે બેટરી હોય એ પ્રમાણે એની કિંમત હશે બરાબર ધીમે ધીમે વધતો જશે અને મેક્સિમમ પ્રવાહ થશે ત્યાં સુધી પ્રવાહ કઈ દિશામાં વહેશે આ જ દિશામાં વહેશે પછી પ્રવાહ ઘટતો જશે બરાબર પ્રવાહ કઈ દિશામાં હશે ઘટતો જશે તો પણ એ જ દિશામાં હશે પછી જીરો થઈ જશે પ્રવાહ વહેશે નહીં પરિપથમાં પછી શું થશે આ માઇનસ થઈ જશે છેડો આ પ્લસ એટલે કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં આ રીતે વહેવા માંડશે જે દિશામાં વહેતો હતો એનાથી વિરુદ્ધ દિશામાં અને વરી પાછું શું થશે એ પ્રવાહ વધતો જશે મેક્સિમમ થશે પછી ઘટતો જશે જીરો થશે વરી પાછું શું થશે આ છેડો પ્લસ થઈ જશે આ છેડો માઇનસ તો આવી રીતે પ્રવાહ વધઘટ થશે તો આને શું કહેવાય અલ્ટરનેટિંગ કરંટ
એટલા માટે શું કીધું એસી. તો આ જે જનરેટર છે એ આ રીતનો પ્રવાહ ઉત્પન્ન કરશે, કેમ કે એના સમીકરણ જો આપણને એ રીતે જ મળ્યા. ફ્લક્સનું સમીકરણ આ હતું, એના ઉપરથી આપણને ઈએમએફનું આ રીતે મળ્યું, ઈએમએફ ઉપરથી આપણને પ્રવાહનું મળ્યું એ રીતે. તો બધા સમીકરણની અંદર શું આવ્યું, જો આમાં કોસ વિધેય છે, આની અંદર શું છે સાઈન વિધેય છે. તો બધા સમીકરણની અંદર સાઈન અને કોસ વિધેય આવશે. તો સાઈન અને કોસ વિધેય આવે તો એની કિંમત આવી રીતે જ મળશે, વધશે, મહત્તમ થશે, ઘટશે, ઝીરો થશે, વળી એની દિશા ફરી જશે અને વળી પાછું વધશે, વિરુદ્ધ દિશામાં મહત્તમ થશે અને વળી પાછું ઝીરો થશે. તો આ જ રીતની બધી કિંમતો મળશે, વોલ્ટેજ કયો, ફ્લક્સ કયો, પ્રવાહ કયો, બધામાં આવું થશે. તો આ રીતનો આપણને પ્રવાહ વોલ્ટેજ આના બે છેડા વચ્ચે આપણને મળતો જશે વોલ્ટેજ, અથવા તો આની સાથે આપણે કોઈ ઉપકરણ જોડી દઈએ તો શું એની અંદર પ્રવાહ એ રીતનો મળશે. તો આ આપણે આ પ્રકારનું વિદ્યુત આપણે આ રીતે ઉત્પન્ન કરી શકીએ. તો અહીંયા ખરેખર કઈ ઉર્જા વપરાણી, યાંત્રિક ઉર્જા બરાબર, અને કઈ ઉર્જા મળી, વિદ્યુત ઉર્જા. તો આ રીતે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જાની અંદર રૂપાંતરણ કરી શકીએ. તો વિદ્યુત ઉર્જા મળશે. હવે અહીંયા જે આ ગૂંચળું છે એ આપણે ઘણી બધી રીતે ફેરવી શકીએ, આપણે સમજીએ છીએ કઈ રીતે આપણે ગૂંચળાને ફેરવી શકીએ. પાણીનો ધોધ હોય ત્યાં આપણે રાખીએ તો એ રીતે મળે, પછી અથવા તો બીજી કોઈ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ અને આપણે આ ગૂંચળાને ફેરવી શકીએ. તો અલગ અલગ પ્રકારના આપણને પ્લાન્ટ આ રીતે જોવા મળે છે, જે આપણે નામ સાંભળી છે બરાબર. તો જનરેટર જે છે એની અંદર જે રચના તો આવી જશે, કોઈ પણ પ્રકારનું જનરેટર હોય રચના તો આ જ હશે, પણ હવે ગૂંચળું તમે કઈ રીતે ફેરવશો એ રીતે નામકરણ કરી દીધા છે. બધામાં રચના તો કેવી હશે, આ રીતની જ હશે, કેમ કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી આપણને ઈએમએફ મળવાનું નથી. તો આ રીતની રચનાઓ હોય છે બરાબર. અહીંયા તમે સમયને પણ કહી શકો, કયા સમયે ગૂંચળું એટલું કઈ રીતે હશે. તો ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ, 2π/T, આવું કહી શકીએ બરાબર. તો ઓમેગા બરાબર જો આપણે 2π/T કહીએ તો t બરાબર કેટલું થાય, અહીંયા લખી દઈએ 2π/T બરાબર 0 × t. આ રીતે તો t બરાબર શું થઈ જાય, 0 થઈ જાય, સ્મોલ t બરાબર. એ જ રીતે અહીંયા લખીએ ઓમેગા t બરાબર કેટલું છે, 90 ડિગ્રી છે. 90 એટલે રેડિયનમાં લખવું હોય તો શું લખાય, 5/2 એવું કહેવાય. ઓમેગાની જગ્યાએ કેટલું લખીએ આપણે, 2π/T × t બરાબર 5/2, આવું થશે. પાઈ કેન્સલ થઈ જશે તો t બરાબર t/4, આવું થશે. હવે તમે આ રીતે ગણતા જાઓ બધામાં કેટલું મળે છે જોઈએ. આપણે ઓમેગા t બરાબર અહીંયા આપણે પાઈ કહી શકીએ, 180 એટલે બરાબર. તો ઓમેગાની જગ્યાએ શું લખવાનું થાય, 2π/T. તો t બરાબર કેટલું થાય, સ્મોલ t બરાબર t/2, આવું થશે બરાબર. એ જ રીતે અહીંયા કેટલું થશે, ઓમેગા બરાબર ઓમેગા t બરાબર કેટલું કહેવાય, 3π/2, આટલું કહેવાશે. તો t બરાબર કેટલું મળશે, આમાં ઓમેગાની જગ્યાએ કેટલું લખવાનું થાય, 2π/T × t બરાબર, આવું થશે. તો t બરાબર 3t/4, આવું થશે. એ જ રીતે આના માટે કેટલું મળશે, t બરાબર 2π/T બરાબર 2π, એવું થશે. 360 એટલે 2π. તો t બરાબર કેટલું આવશે, t આવશે બરાબર. કેપિટલ t એટલે શું, આવતકાળ. આવતકાળનો અર્થ શું થાય, એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. એટલે કે ગૂંચળું એક ભ્રમણ પૂરું કરવા માટે જે સમય લે છે એના અલગ અલગ ભાગ તમે વિચારો, ચોથો ભાગ. તો ગૂંચળું કઈ રીતે હશે, સમાંતર હશે આ રીતે ચુંબકીય ક્ષેત્રને સમાંતર. એટલે કે ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હશે, 90 હશે. ત્યારે હું એમ કહું કે ગૂંચળું ભ્રમણ પૂરું કરવા માટે 2 મિનિટ જેટલો સમય લે છે બરાબર. તો કયા સમયે ગૂંચળું એ રીતે ગોઠવાયેલું હશે, ચોથો ભાગ વિચારો એનો, 30 સેકન્ડ
30 સેકન્ડ એવી રીતે હશે ગુચડું, બરાબર. આ તો એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ સમજી શકીએ, એટલે કે 30 સેકન્ડ ગુચડું એ રીતે હશે, 60 સેકન્ડ થશે એટલે કઈ રીતે હશે, તો આ સ્થિતિ થઈ ને 60 સેકન્ડ એટલે એક મિનિટ, ટી નું અડધું, ટી બાય ટુ, આ સ્થિતિ થઈ, બરાબર. એટલે 180 ખૂણો હશે બી અને એ વચ્ચે, એ રીતે ગોઠવાયેલું હશે. તો આ રીતે તમે દરેક સમય વિચારી શકો કે આ કયા કયા સમયે ગુચડું કઈ રીતે ગોઠવાયેલું હશે અને કેટલું એનો વોલ્ટેજ હશે, કેટલું એનું ફ્લક્સ હશે, બધું તમે વિચારી શકો, બરાબર. અને આલેખ દોરવો હોય તો આનો આલેખ કેવો આવશે અને વોલ્ટેજનો આલેખ કેવો આવશે? આમાં કોસ વિધેય છે, આમાં સાઇન વિધેય છે. તો સાઇનનો આલેખ કઈ રીતે આવે? આ રીતે આવે. અને કોસનો આલેખ કઈ રીતે આવે? આ રીતે આવે. આલેખ દોરવો હોય તો આપણે એ રીતે દોરી શકીએ કે સમય સાથે જ્યારે વોલ્ટેજ મહત્તમ હશે ત્યારે ફ્લક્સ ઝીરો હશે, બરાબર. એ રીતનો આલેખ આપણે દોરી શકીએ. તો દરેક સમજી શકો છો કે એસી જનરેટર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે અને આપણને બે છેડા વચ્ચે કઈ રીતે વિદ્યુત ઉર્જા મળે છે અને કેવા પ્રકારની મળે છે, તો એસી પ્રકારની કહેવાય. શા માટે એસી પ્રકારની કીધી આપણે? એક ધારી કિંમત મળતી નથી, બદલતી હોય એ રીતે આપણને મળે છે, બરાબર.